દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે હું એવી વાત કરવા જઈ રહ્યો છું કે કદાચ તમને એવું લાગશે કે મનહરભાઈ તો ગાળ બોલે છે. આપણી માં એક નથી, ત્રણ માયો છે આ ધરતી પર. મિત્રો, સાંભળીને તમને આશ્ચર્ય લાગશે કે મનહરભાઈ ત્રણ માં કેવી રીતે કહે છે. મિત્રો, હું નથી કહેતો, આયુર્વેદમાં ચરક, સુશ્રુત અને વાગભટ્ટે આ વાત કરી છે. પહેલી માં કે મને તમને જન્મ આપી અને આ ધરતી પર લાવનારી માં, એ પહેલી માં કે જે માએ આપણને સ્તનપાન કરાયું અને સ્તનપાન કર્યા પછી આ શરીરનું પોષણ થયું, શરીરનું બંધારણ થયું, શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ વધી. મિત્રો, ફરી હું એક વિડીયો બનાવવાનો છું, પણ એક વાત તમને કહી દઉં કે સરકારે પણ ઝુંબેશ ઉપાડી છે. પહેલાના જમાનામાં 2 વર્ષ સુધી બાળક માનું સ્તનપાન કરતું હતું. માના સ્તનપાનની અંદર એટલો પાવર છે, દૂધમાં એટલો પાવર છે કે એની ઇમ્યુનિટી એટલી બધી વધે છે, આપણી બોડીની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ એ કરે છે. તમે જુઓ કે પહેલાના જમાનામાં, આજે તો એક પ્રોબ્લેમ છે કે બાળક 3-4 મહિનાનું થાય એટલે એને માનું ધાવણ છોડી દેવામાં આવે છે અને દૂધની બોટલની શીશી બાળકના મોઢામાં મૂકી દેવામાં આવે છે. મિત્રો, હું પોતે ખેડૂત છું એટલે મને ખબર છે કે દૂધ કેવું આવે છે. અરે, દૂધના વધારા માટે તો કેલ્શિયમના બોટલ ભેંસોને ગાયોને પીવડાવવામાં આવે છે અને એ કેમિકલ વાળું જે કેલ્શિયમ આવે છે, એ દૂધ આવે છે, એ જે બાળકની ઇમ્યુનિટી સિસ્ટમ વધારવા માટે. આજે ટીવીમાં જાહેરાત આવે છે, સરકારે ઝુંબેશ ઉપાડવી પડી છે કે પ્રથમ 6 મહિના સુધી બાળકને માનું ધાવણ જ આપો, એ સિવાય બીજું અપાય જ નહીં. મિત્રો, જો એ બાળકને, હું એમ કહું છું કે આપણે બાળક ઉપર જુલમ કરીએ છીએ મિત્રો, કારણ કે આપણને આપણા યૌવનની પડેલી છે, આપણા શરીરની પડેલી છે. પણ મિત્રો, મને માફ કરજો કે કોઈ પણ માને પોતાના બાળક કરતા વાલું આ દુનિયામાં બીજું કોઈ ના હોય. જો તમને તમારું બાળક સૌથી વાલું હોય, તમારી બે હાથ જોડીને એક વિનંતી છે, એક નાનો માણસ છું અને તમારો દીકરો થઈ, તમારો ભાઈ થઈ અને મારી બધી જ માતાઓ અને બહેનોને બે હાથ જોડીને વિનંતી છે કે તમારું જે બાળક હોય અને આવનારું બાળક હોય એને 6 મહિના સુધી તમે સ્તનપાન કરાવજો. 6 મહિના સુધી માના દૂધ સિવાય એને બીજું કશું જ ના આપશો તો તમારા બાળકને તમે આપેલી સૌથી મોટામાં મોટી ભેટ હું ગણીશ. કારણ કે વાઘભટ, સુશ્રુત અને ચરક એમ કે છે કે 6 મહિના સુધી, એ તો 1 વર્ષની વાત કરે છે, પણ હું 6 મહિના સુધી જો કોઈ પણ બાળકને એની માનું દૂધ 6 મહિના સુધી આવે તો સાહેબ એ શરીર વજ્ર જેવું બને, એ શરીરમાં એટલી ઇમ્યુનિટી સિસ્ટમ ડેવલપ થાય, રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ થશે. મિત્રો, ખુદ તમે વિચાર કરશો કે મારું બાળક બીમાર કેમ નથી પડતું. આજે નાના બાળકને તમે જુઓ કે સામાન્ય વાતમાં એને શરદી થઈ જાય, એને ઉધરસ થઈ જાય, ન્યુમોનિયા થઈ જાય, છાતીમાં કફ ભરાઈ જાય. મિત્રો, એટલે પહેલી માં, એ મને જન્મ આપનારી માં, એ મારી પહેલી માં છે અને એ માં જે છે એનું જે સ્તનપાન છે એ 6 મહિના સુધી બાળકને સ્તનપાન કરાવશો તો મિત્રો તમારા બાળકને આપેલી સૌથી મોટી ભેટ ગણાશે. નંબર 2, બીજી માં આયુર્વેદે કોને કહી? બીજી માં ચરકે કહ્યું, ભોજના અંતે પીબમ તક્રમ, ભોજનના અંતે છાસ પીવી જોઈએ. મિત્રો, છાસને આયુર્વેદે ધરતીનું અમૃત કહ્યું છે. મિત્રો, આજે મને દુઃખ થાય છે કે સૌરાષ્ટ્રમાં આ પ્રણાલી, આ રિવાજ આજે પણ છે કે જમ્યા પછી ગમે એવો મહેમાન, કરોડપતિ મહેમાન આવ્યો હોય તો જમ્યા પછી એને છાસ આપવામાં આવે. આજે એ નિયમ એમને જાળવી રાખ્યો છે. આજે એક વિચાર કરો કે આપણે હાઈવે હોટલોમાં જમવા જઈએ છે, બહાર જમવા જઈએ છે તો ત્યાં છાસ આપે છે. આટલું તો વિચાર કરો કે દૂધ નથી આપતા, છાસ આપે છે હોટલમાં. તો હોટલો વાળા આ નિયમને પાડે છે પણ આપણે એ નિયમ નથી પાડતા અને ત્યાં આપણે છાસ પીએ છે. છાસ આપણે 10 રૂપિયાની, 15-20 રૂપિયાની છાસનો ગ્લાસ પહેલો જ ઓર્ડર આપીએ છે કે ભાઈ 4 પાપડ ને છાસ, 4 છાસ આવા દે. તો વિચાર કરો કે હોટલનું જમ્યા પછી આપણે છાસ લઈએ છીએ કેમ? તો આનું સાયન્સ તમને કહું કે આજનું સાયન્સ કહે છે છાસમાં શું છે, છાસને કેમ આ ધરતીનું અમૃત કહેવું પડ્યું આયુર્વેદે. એટલા માટે મિત્રો, એમાં લેપ્ટોબેસિલસ નામના બેક્ટેરિયા હોય છે. મારા તમારા આંતરડામાં અબજો બેક્ટેરિયા કુદરતે મૂક્યા છે, એ ગુડ બેક્ટેરિયા કહેવાય.
બેનિફિટ વાળા બેક્ટેરિયા, એ બેક્ટેરિયા મારા તમારા આંતરડામાં ના હોય તો ખાધેલું ના પચે. એટલે જમ્યા પછી છાશ પીવાની. અને હું તો કઉ છું કે હોટલનું જમવા જજો, આ મનહરભાઈનો પ્રતિબંધ નથી મુકતા, પણ જમ્યા પછી એક ગ્લાસ છાશ પીતા હોય તો બે ગ્લાસ પીજો, અને વધારે ભાવે તો તન પીવાય એટલી છાશ પીજો. કારણ કે છાશ એ આ ધરતીનું અમૃત છે મિત્રો. ગમે એવો હેવી ખોરાક તમે ખાધો હશે, ભારે ખોરાક ખાધો હશે, છતાં પણ તમારા ખોરાકને ડાયજેસ્ટ કરી દેશે. મિત્રો, કહેવાનો ભાવાર્થ મારો કે છાશ તમને બીમાર નહીં થવા દે. જેવી રીતે મા પોતાના બાળકની કાળજી રાખે ને માને બીમાર ના થવા દે, એવી રીતે છાશ મને તમને બીમાર નહીં થવા દે એટલી કાળજી રાખશે. તમે ગમે એવું પથરા ખાધા હશે પણ છાશ પચાવી દેશે. એટલે આયુર્વેદ એમ કે છે કે આ ધરતી ઉપર જો બીજી માં હોય તો એ માં છાશ છે. અને ત્રીજી માં મારે તમને વાત કરવી છે. ચરકે કહ્યું કે જે બાળકની માં મરી ગઈ એની માં હરડે છે. આવું ચરકે વિધાન આપ્યું છે કે જેની માં મરી ગઈ, જે બાળકની માં, જે બાળક નોંધાયું થઈ ગયું, જેનું કોઈ આધાર નથી અને એની માં મરી ગઈ, તો એ કોના આધારે જીવશે? એને ધાવન મળે નહીં માનું. તો ચરક એમ કે છે કે જે બાળકની માં મરી ગઈ એની માં એ હરડે છે, એને હરડેનો ઘસારો એ બાળકને આપો, એ બાળક માં વગરનું બાળક જીવી જશે અને તંદુરસ્ત થઈ જશે, ભલે એને માનું ધાવન નથી મળતું. મિત્રો, એટલે નરના હરડે ખાવાની વાત કરી છે. ગાંધીને ત્યાંથી હરડે લઈ આવવાની હિંમત નાની હરડે આવે છે. અને રોજ સવારે ઉઠી અને વાસી મૂળે મેં કહ્યું છે કે એક બે ગ્લાસ પાણી પીવાનું, પાણી પીધા પછી અથવા બ્રશ કર્યા પછી નરના કોઠે એક હરડે મોઢામાં મમડાવી અને એ હરડે ચાવી જવાની, અથવા તો ગોળી ચોકલેટ ખાતા હોય મમરાવતા હોય એ રીતે મમરાઈ દેવાની. એટલે જેની માં નથી એની માં હરડે છે, એટલે ત્રીજી માં એ આયુર્વેદે કહ્યું કે મિત્રો હરડે જે છે એ હરડે એ આપણી માં છે. પણ એ કેવી રીતે કામ કરે છે શરીરની અંદર હું તમને કહું કે આજે બજારમાં જે ચૂર્ણ મળે છે સોનામુખીના ચૂર્ણ મળે છે, કબજિયાતના ચૂર્ણ મળે છે. હરડેનું જે નિયમિત સેવન કરે છે એને આજીવન જીવે ત્યાં સુધી કોઈ દિવસ કબજિયાત થતી નથી. કેમ? એનું કારણ સમજી લેજો. હરડે જે છે એ આપણા શરીરમાં ગયા પછી આંતરડાની પેરેસ્ટાઇલિક મુવમેન્ટ જે છે, આકુંચન પ્રસરણની જે ક્રિયા છે એ નેચરલ રાખે છે. એટલું નહીં, એ નાના આંતરડામાં ગયા પછી ખરું ખરેખરું કામ એનું શરૂ થાય છે. નાના આંતરડામાં એ ખોરાકનું પાચન કરે છે. આપણો જે ખોરાક છે, ત્રણ પ્રકારનો ખોરાક છે મિત્રો. કાર્બોહાઈડ્રેટ આપણા મોઢામાં પાચન થાય છે, ત્યાર પછી પ્રોટીન હોજરીમાં પાચન થાય છે, અને આપણો જે ફેટ જે છે, ચરબીનો ખોરાક છે, એ નાના આંતરડામાં પાચન થાય છે. હરડે શું કરે છે? હરડે આપણા આંતરડાની અંદર બધા જ પાચક રસો સાથે ભળી જઈ અને ચરબીનું બરાબર પાચન કરી, અને પછી વધેલો જે કચરો છે એ વધેલા કચરાને મોટા આંતરડામાં લઈ જઈ અને મોટા આંતરડામાંથી ગુદા વાટે બહાર કાઢે છે. એટલું બહાર કાઢવાનું કામ હરડે કરતી નથી. મિત્રો, ખાસ યાદ રાખજો, તમે હરડે ખાવાનું શરૂ કરશો, ભલે અત્યાર સુધી તમે હરડે ના ખાધી હોય, પણ આજે આ મનહરભાઈનો વિડીયો સાંભળ્યા પછી એક નિયમ બાંધી લો કાંઠે કે રોજ સવારે એક હરડે ખાઈ જવાની, અથવા અડધી ચમચી ચૂર્ણ, પણ એક હરડે તમારે ખાઈ જવાની. એ હરડે શું કરશે? મોટા આંતરડામાં વર્ષોથી એની દિવાલો ઉપર જે કચરો જમા થયો છે, જેવી રીતે પાઇપની અંદર ક્ષાર જમા થાય છે, એવી દિવાલો ઉપર કાચો આમ, આયુર્વેદ જેને કહે છે, એ કાચો આમ જે જમા થયો છે, એ કાચા આમને ખેંચી ખેંચી ખેંચી, જેના જે આપણા માટે પોઈઝન છે, એને ખેંચી 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 અને એ હરડે એને બહાર કાઢી નાખશે. એટલે કચરો તો બહાર કાઢે છે, એની સાથે સાથે વર્ષો જૂનો કચરો મોટા આંતરડાનો એ બહાર કાઢશે. અને આપણા આંતરડા વર્ષ દાડા પછી મારા તમારા આંતરડા કાચ જેવા કરશે, અને કાચ જેવા આંતરડા થશે પછી સાહેબ તમને કે મને કબજિયાતનો, ગેસ, એસિડિટી કે પાચનને લગતા કોઈ પણ રોગો તમારે તમને નહીં થાય એની 100% ગેરંટી છે. એટલે સાહેબ હરડેમાં જે તાકાત છે, જરાકે ખોટું નથી કહ્યું, આવડું મોટું વાક્ય બોલ્યા કે જે બાળકની માં મરી ગઈ એની માં હરડે છે. આ વાક્યનો ભાવાર્થ તો સમજો, આ વાક્યનું ઉડાન સમજો કે માણસે એક વાક્યમાં કેટલું બધું કહી દીધું કે આનું હરડેનું કેટલું બધું મહત્વ હશે, તો આવો શબ્દ પ્રયોગ કરવો પડ્યો. એટલે મિત્રો,
હરડે આવતીકાલથી આપણે ચાલુ કરી દઈએ અને છાસ જમ્યા પછી ભોજનાંતે પીબમ તક્રમ, ભોજનના અંત પછી પાણી નથી પીવાનું પણ ભોજન પછી છાસ પીવાની છે. મન મૂકીને જેટલી પીવાય એટલી છાસ ભોજન પછી પીવાની છે. આટલું કરશું મિત્રો તો ત્રણ માનો જે સંયોગ છે એ ત્રણ માનો સંયોગ અને ત્રણ માં જે મેં કહી એમાં આપણને કોઈ દિવસ બીમાર નહીં પડવા દે. મણાર પટેલના જય ભારત જય હિન્દ.